ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. માઇનોરિટી પ્રોટેક્શન એક્ટ એટલે કે લઘુમતીને રક્ષણ આપતા કાયદા સામે દેશમાં જુવાળ ફાટી નીકળ્યો છે. લોકો સમજી નથી શકતા કે સરકાર શું કરવા માંગે છે. કોંગ્રેસની આ સરકાર, મનમોહનસિંહની, સોનિયાજીની આ સરકાર ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતવા માટે બિલકુલ પાગલ થઈ ગઈ છે, ગાંડી થઈ ગઈ છે. એમને એમ છે કે ઉત્તર પ્રદેશમાં જ્યાં 20-22-25% મુસલમાનો રહે છે અને ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરે છે, એમને રીઝવવા, એમને મનાવવા, એમને પાછા કોંગ્રેસ તરફ લાવવા, જે કંઈ કરવું પડે એ કરવા કોંગ્રેસની તૈયારી છે. અને આ બિલ એનો જ એક પ્રયાસ છે. કોઈ મેન્ટલ હોસ્પિટલના ગાંડાઓને, હવે કાંડા કેવું પણ ગુનો છે એટલે હું એમના માટે પાગલ નહીં પણ અસ્થિર મગજના, અથવા તો જેને એમ કહીએ કે જેમની બુદ્ધિમત્તા સમતોલ નથી એવા, અને ગાંડાની હોસ્પિટલ શબ્દ પણ વાપરવાની મનાઈ છે એટલે માનસિક હેલ્થ કેર સેન્ટરમાં રહેતા લોકોને જો કાયદો કરવાનું કામ સોંપવામાં આવે તો પણ એ આવો કાયદો ન બનાવે. આ કાયદાની જે જોગવાઈઓ છે એના શું પરિણામ આવી શકે એની મારે હવે ચર્ચા કરવી છે. આ કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈ સંસ્થાના કાર્યકરો જો કોમી તોફાનો ભડકાવે અને તે પણ બહુમતી લોકોના, એટલે સમજો ચોખ્ખા શબ્દોમાં કે હિન્દુઓની કોઈ પણ સંસ્થાના, કારણ કે આખા દેશમાં એક કાશ્મીર છે કે જ્યાં મુસલમાનો બહુમતીમાં છે અને હિન્દુઓ માઇનોરિટીમાં છે, પણ ત્યાં આ કાયદો લાગુ નથી પડવાનો, કારણ કે કાશ્મીરની વિધાનસભા કાયદો ન સ્વીકારે ત્યાં સુધી કાશ્મીરમાં એનો અમલ ન થઈ શકે. એટલે આખા દેશમાં, કાશ્મીરમાં આ કાયદો લાગુ પડશે નહીં ને આખા દેશમાં મુસલમાનો માઇનોરિટીમાં છે અને હિન્દુઓ બહુમતીમાં છે. એટલે હિન્દુઓની કોઈ પણ સંસ્થાના કાર્યકરો જો મુસલમાનો પર હુમલો કરે, મુસલમાનોને મારે, અથવા હજુ પણ સારા શબ્દોમાં કહું તો કે એ સંસ્થાના કાર્યકરોને મુસલમાનો વચ્ચે અથડામણ થાય, મારેની વાત તો જવા દો પણ અથડામણ થઈ જાય, તો એ સંસ્થાના હોદ્દેદારોને, પ્રમુખને, મંત્રીને, અથવા તે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર, ચેરમેનને પણ આ કાયદા હેઠળ સજા થઈ શકે. એક ઉદાહરણ આપવા માટે કહું છું. દાખલા તરીકે વડોદરાની કોઈ હોસ્પિટલ લઈએ, નામ દેવા ખાતર દઉં છું, કોઈ હેતુ નથી, પણ માનો કે વડોદરાની એક હોસ્પિટલ છે, બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, જેના માલિકો હિન્દુઓ છે, જેમાં મોટા ભાગના કામદારો કર્મચારીઓ હિન્દુઓ છે. હવે એ હોસ્પિટલના પાર્કિંગનો કોઈ ઝઘડો થયો, કોકે આવીને ત્યાં સ્કૂટર વચ્ચોવચ મૂકી દીધું, ગાડી વચ્ચોવચ મૂકી દીધી, વોચમેને કહ્યું કે ગાડી હટાવો ને એમાંથી ઝઘડો થયો, જે ગાડી પાર્ક કરનાર મુસ્લિમ ભાઈ હતા એના ટેકામાં લોકો દોડી આવ્યા, આ હોસ્પિટલના સ્ટાફે પણ બધા ભેગા થઈને બહાર આવી ગયા અને અથડામણ થઈ ગઈ. બંને પક્ષે વાગ્યું, બંને પક્ષે ઈજાઓ થઈ, બંને પક્ષે ફરિયાદો થઈ. તો હવે મજાની વસ્તુ સમજો કે બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર, એના ડાયરેક્ટરો, એ બધા એક કોન્ફરન્સમાં મુંબઈ કે દિલ્હી કે લંડન ગયા છે. એમને તો આ બધું બન્યા પછી ખબર પડે છે, પણ આ ફરિયાદ દાખલ થાય ને નવા કાયદા હેઠળ ફરિયાદ દાખલ થાય તો આ દવાખાનાના ચેરમેનને
પણ આ કાયદા હેઠળ સજા થાય, કારણ કે બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના, ફરી કહું છું કે નામ તો હું તમને સમજણ પડે એટલા માટે કહી રહ્યો છું, કે જરૂરી નથી કે RSS હોય, વિદ્યાર્થી પરિષદ હોય, સંઘ હોય, જનસંઘ હોય, ભાજપ હોય, જનતા દળ હોય, એવું પણ જરૂરી નથી. કોઈ ઇન્સ્ટિટ્યૂટ, કોઈ સ્કૂલ, સરદાર વિનય વિદ્યાલયના વિદ્યાર્થીઓને જો મુસ્લિમ ભાઈઓ સાથે અથડામણ થાય, ખ્રિસ્તી ભાઈઓ સાથે અથડામણ થાય, જો એમને ઉત્તર પ્રદેશના ભાઈઓ સાથે કંઈ અથડામણને મારામારી થાય, તો વિનય વિદ્યા મંદિર સ્કૂલના ટ્રસ્ટીઓને પણ આ કાયદા હેઠળ સજા થશે. હવે કોઈ કાયદાનો હેતુ એવો હોઈ શકે કે જે વ્યક્તિઓ જાણતી નથી, જે વ્યક્તિઓ સામેલ નથી, જે વ્યક્તિઓનો કોઈ ઈરાદો નથી, ન તો કોઈ સ્કૂલની સ્થાપના, ન તો કોઈ દવાખાનાની સ્થાપના કોમી તોફાનો માટે થઈ રહી છે. એમનો હેતુ તો ઉમદા છે, તો લોકોની સારવાર કરવા માંગે છે, વિદ્યાર્થીઓને ભણાવવા માંગે છે, પણ વિનય વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓની ધમાલમાં જો પછાત વર્ગનાને, જો આદિવાસીને, જો મુસ્લિમોને, જો ખ્રિશ્ચિયનોને, જો ઉત્તર પ્રદેશનાને, બિહારને, કોઈના પણ ગુજરાતી સિવાય કોઈ પણ કોમના લોકોને જો કંઈક ઈજા થશે, તો એ સ્કૂલના પ્રિન્સિપાલોને, એ સ્કૂલના ટ્રસ્ટીઓને પણ સજા થશે. હવે આવો ગાંડો કાયદો કરવાનો કોઈ હેતુ હોઈ શકે ખરો? તમારે એક લિસ્ટ રાખવું પડશે. હું એક ગંગોત્રી એપાર્ટમેન્ટ નામના 4 હાઈ રાઈઝ બિલ્ડિંગોમાં રહું છું, એમાંના એક બિલ્ડિંગમાં રહું છું. અમારે ત્યાં લગભગ 600-700-800 જણની વસ્તી છે ગંગોત્રી એપાર્ટમેન્ટમાં. હવે અમારે બધાએ બહુ કાળજીપૂર્વક એક લિસ્ટ બનાવવું પડશે કે ભાઈ આપણી સોસાયટીમાં કેરાલિયન કોઈ રહે છે, કોઈ યુપીના ભાઈ રહે છે, કોઈ મદ્રાસના ભાઈ રહે છે, કોઈ મુસ્લિમ ભાઈ રહે છે, કોઈ ખ્રિસ્તી ભાઈ રહે છે, અને એનું લિસ્ટ અમારા બધા જ મેમ્બરોને આપવું પડશે કે ભાઈઓ સાચવું છો, આ કેરાલાના જે આપણા ભાઈ છે, જે ખૂબ પૈસાદાર છે, ખૂબ વગ ધરાવે છે, કદાચ એ પોતે પોલીસ ખાતામાં નોકરી કરે છે, PI સાહેબ છે, પણ તમે ભૂલે ચૂકે પણ એને એક લાફો ના મારતા, તમે એની જોડે મારામારી ના કરતા, કારણ કે તમે જો કેરાલાના PI સાહેબને પણ જો બોલાચાલી કરશો, ઝઘડો કરશો, તો બની શકે કે ગંગોત્રી એપાર્ટમેન્ટના પ્રમુખ સાહેબ, મંત્રી સાહેબ, એના કારોબારીના સભ્યોને પણ મારામારી કરનારની જોડે શિક્ષા થઈ શકે. તો મારે તો કાયમ સાચવતા રહેવાનું, જોતા રહેવાનું, સમજતા રહેવાનું કે મારે કોની જોડે ઝઘડો થાય છે. મારી ગાડી કોઈ ભાઈ સાથે અથડાઈ ગઈ તો મારે ઉતરીને માફી જ માગવાની. જો હું હિન્દુ છું, બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, વાણિયો છું, પટેલ છું, તો મારે પહેલું કામ કે ગાડી કોની જોડે અથડાઈ એ જોવાનું નહીં, બિલકુલ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દેવાના, કહેવાનું કે મારો. પછી પેલો કે જીતુભાઈ હું પટેલ છું, તમે શું કરવા મને પગે લાગો છો? તો આપણે ફરી પૂછી લેવાનું કે ખરેખર પટેલ છો? તો કે હા, તો પછી લડવાની છૂટ. પણ જો એ ભાઈ હવે કે ગુજરાતમાં, વડોદરા જેવા શહેરમાં કે મુંબઈ જેવા શહેરમાં, મહારાષ્ટ્રમાં, બિન મહારાષ્ટ્રનોની બહુમતી છે મુંબઈની અંદર, મહારાષ્ટ્રનો માળ 26-27% છે. હવે જ્યાં માળ 25% મહારાષ્ટ્રીયન લોકો છે અને 75-80% લોકો બહારથી આવેલા છે, હવે આ મહારાષ્ટ્રન લોકોને બાકીના કોઈ પણ હિન્દુસ્તાની જોડે ઝઘડો થાય, પ્લસ મુસલમાન જોડે ઝઘડો થાય, પ્લસ આદિવાસી જોડે ઝઘડો થાય, તો એમને વધારાની સજા થશે, જામીન પર નહીં છૂટે, એમના સગાવાલાઓને પણ સજા થઈ શકે. એ કોઈ હોસ્પિટલમાં નોકરી કરતા હોય, કોઈ સંસ્થામાં નોકરી કરતા હોય, અને ત્યાં જો આવો બનાવ બન્યો, તો એ આખી સંસ્થાના કાર્યકરોને પણ સજા થઈ શકશે. અરે ભાઈ, આ દેશમાં મુસલમાનોની જે સલામતીની તમે વાત કરો છો, કોઈ પણ મુસ્લિમ દેશ, મારા મુસ્લિમ મિત્રો દર્શકો પણ સંમત થશે કે આખી દુનિયામાં કોઈ પણ મુસ્લિમ દેશમાં મુસ્લિમોની જે સલામતી છે, નાની અમસ્તી વાતમાં હાથ કાપી નાખો. હમણાં યુટ્યુબ પર એક ફિલ્મ મૂકી છે, કોઈએ ક્લિપ મૂકી છે,
કે બ્રેડ ચોરવા બદલ કોઈ ઈરાન તેરાન કોઈ આરબ દેશમાં છોકરાને કાર નીચે હાથ બાંધીને એની પર કારનું પૈડું ચલાવવામાં આવે છે. હવે જ્યાં કોઈને પ્રેમ કરવા માટે પથ્થર મારવામાં આવે છે, માથા કાપી નાખવામાં આવે છે, ફાંસી ચડાવી દેવામાં આવે છે, તો દુનિયાના 57 મુસ્લિમ દેશોમાં મુસલમાનોની જે કંઈ સલામતી છે એના કરતાં આ દેશના મુસ્લિમો સૌથી વધારે દુનિયાના સલામત માણસો છે. થાય છે, તોફાનો નથી થતા એમ નહીં, દુનિયામાં થાય છે. જ્યાં મુસ્લિમ રાજ્યો છે ત્યાં શિયા અને સુન્ની લડી મરે છે, ત્યાં વહાબીને કોઈ મુસ્લિમ સ્વીકારવા તૈયાર નથી, ત્યાં મુસલમાનોમાં પણ આપણી જેમ જ બહુ ચોકા છે, અને ત્યાં બીજા મુસલમાનોને બિલકુલ પીડા આપવામાં આવે છે, મારી નાખવામાં આવે છે, બોલવા માટે મારી નાખવામાં આવે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નરને એમના બોડીગાર્ડે ગોળીઓ મારી દીધી, બોડીગાર્ડે, જેમ ઇન્દિરાના કેસમાં થયેલું. કારણ શું? તો કારણ એટલું જ હતું કે પંજાબના ગવર્નરે એમ કહ્યું કે આપણે ત્યાં આ જે કાયદો છે જે બિન મુસ્લિમોને ઇસ્લામની ટીકા કરી એવા આક્ષેપસર મારી નાખવા એ ખોટો છે, એ કાયદામાં સુધારો થવો જોઈએ. એ ભાઈ મુસ્લિમ હતા, પણ આટલું બોલવા માટે એના વોચ એમના જ અંગરક્ષકે એમને મારી નાખ્યા. હવે આ બધી દુનિયાના 57 મુસ્લિમ દેશોની પરિસ્થિતિ જોઈએ છે તો એમ થાય છે કે આ દેશના કોઈ પણ રાજ્યમાં ઇન્કલુડિંગ ગુજરાત, કે જેના માટે આટલો હાહાકાર મચાવવામાં આવે છે, એ ગુજરાતના મુસલમાનો વધારે સલામત છે. અને મને આ બહુ નામ દઈને કહી રહ્યો છું, કારણ કે કોંગ્રેસ માટે માઇનોરિટીનો અર્થ એક જ છે, મુસલમાન. ખરેખર આ દેશમાં માઇનોરિટી માટે વ્યાખ્યા કરો કે જેની વસ્તી 8% કરતા ઓછી હોય એને જે તે રાજ્યમાં માઇનોરિટી ગણવા. કોઈ ધર્મનું નામ શું કરવા લો છો? કોઈ સંપ્રદાયનું, કોઈ જ્ઞાતિનું શું કરવા નામ લો છો? તમે કોઈ આંકડો નક્કી કરો કે 5% કરતા ઓછા હોય એને લઘુમતી ગણવા. તો ભારતના 27 રાજ્યોમાંથી લગભગ 24-25 રાજ્યોમાં બ્રાહ્મણો માઇનોરિટીમાં છે. હવે કોઈ બ્રાહ્મણ રક્ષણ નથી માંગતું, માળ 4-5% બ્રાહ્મણો છે આ દેશમાં. આખી દુનિયામાં માત્ર 6 લાખ પારસીઓ વધ્યા છે, 6 લાખ આખી દુનિયામાં 6 અબજની વસ્તીમાં પારસીઓ કોઈ રક્ષણ નથી માંગતું. મજાની વાત એ છે કે આવો કાયદો લાવો એવું કોઈ મુસલમાને કહ્યું નથી, કોઈ મુસ્લિમ સંસ્થાએ કહ્યું નથી, તો પછી આવો બિલકુલ વિકૃત કાયદો લાવવાની વાત શા માટે થઈ રહી છે એ સમજાતું નથી. પછી એના રસ્તા છે, સમજી લો, કોંગ્રેસ વાળા જો એવું માનતા હોય કે આવા કાયદા કરી દેવાથી હિન્દુઓને અને ઉચ્ચ વર્ણાને દબાઈ દેવામાં આવશે તો એમની ભૂલ છે. આવા ગંદા કાયદા સામે પણ ગંદા રસ્તાઓ છે. પછી દરેક મોટા શહેરમાં યુપી એમપીથી 200-500 લડવૈયા પગાર પર લાવીને રાખવામાં આવશે, અને એમનું કામ છે કે જ્યારે પણ અથડામણ થાય બે કોમો વચ્ચે ત્યારે એમણે હિન્દુઓ વતી લડવું. પછી કાયદો આવશે કે ભાઈ એ તો યુપીના છે એટલે ગુજરાતમાં એ માઇનોરિટીમાં છે, અને જેમની પર હુમલો થયો, ખ્રિસ્તી છે, મુસ્લિમ છે કે પારસી છે કે કોઈ પણ છે, જેમની પર હુમલો થયો એ પણ માઇનોરિટીના છે, એટલે એક જ ગ્રુપના છે, એટલે એમને આ બધી કલમો નહીં લાગવો પડે. તો તમારે આ ધંધા શરૂ કરાવવા છે. દરેક ગામે ગામ સેના ભેગી થાય, બીજા ગામમાંથી સેના લઈ આવવી પડે એવા ધંધા કરવા છે. તમારે ગુજરાતમાં કોઈ શહેરમાં યુપીના કે એમપીના લોકો બહુ જ વધી ગયા છે અને ત્રાસ વર્તાવે છે, તો તમારે પંજાબથી સેના મંગાવીને એ ગામમાં રાખાવી છે? તો તમે માંડ્યું શું છે? આ દેશમાં એકતા વધારવા માંગો છો કે આ દેશમાં લશ્કરો, ખાનગી લશ્કરો ઊભા થાય એવી પરિસ્થિતિ પેદા કરવા માંગો છો? અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આવા બોગસ કાયદાથી, આવા એકતરફી કાયદાથી દેશની એકતા તૂટી પડશે. તમે યુપીમાં હારવાના છો, કોઈ સંજોગોમાં આવા 100 કાયદા કરો તો પણ સત્તા પર આવવાના નથી.
પણ આવા કાયદા કરીને તમે કોઈ દેશ સેવા કરતા નથી. અને દિવસે દિવસે આ સરકારનું મગજ ફટકતું જાય છે. નવી વાત લઈને આવ્યા છે કે હવે બજેટમાં, હવે સમજી લો કે મુસલમાનોને કે ખ્રિશ્ચિયનોને અનામત આપી શકાય એમ નથી, કારણ કે સુપ્રીમ કોર્ટ કુંડાળું વાળીને બેસી ગઈ છે કે ધર્મના આધારે તમે કોઈને અનામત આપી શકો નહીં. હવે કહે છે કે બજેટમાં જે કોઈ જોગવાઈઓ કરવામાં આવે એમાં લઘુમતી માટે, એટલે સમજો મુસ્લિમો માટે જુદો આંકડો મૂકવામાં આવશે. એટલે દેશમાં કે ધારો કે બજેટ ફાળવવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં 1000 કરોડના રસ્તા બાંધવા માંગે છે, એટલે એમાં એક વિભાગ હશે કે 300 કરોડ રૂપિયા મુસ્લિમ વિસ્તારોના રસ્તા માટે છે. કેન્દ્ર સરકાર જો બજેટ ફાળવશે કે 1000 કરોડ રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચવાના છે, તો એને કૌંસમાં લખ્યું હશે કે 800 કરોડ રૂપિયા મુસ્લિમ શિક્ષણ માટે ખર્ચવાના છે. જો એમાં બજેટમાં જોગવાઈ હશે કે તળાવો ખોદવા માટે આટલા રૂપિયાની જોગવાઈ છે, તો એમાં કૌંસમાં લખ્યું હશે કે આટલા તળાવો મુસલમાનો માટે ખોદવાના છે. અરે આ તો કઈ ગાંડા થઈ ગયા છો. હું મારા મુસ્લિમ ભાઈની સલામતી માટે મારો જીવ આપવા તૈયાર છું, પણ આ કાયદા કરીને તમે શું કરવા માંગો છો? આ દેશમાં દરેક ગામમાં પહેલા જુદા જુદા 5 કુવા હતા. હું આણંદ પાસે નાપા નામનું ગામ છે, નાપાડ નહીં નાપા, ત્યાંનો વતની છું, નાપાનો છોકરો છું. એ નાપા ગામમાં એક પંડ્યાનો કૂવો હતો, અમારા ખડકીની બહાર એક કૂવો હતો. એ કૂવામાં ગામનું બીજું કોઈ પાણી ના ભરી શકે. દરેક કોમના જુદા કુવા હતા. સરકારે બહુ મહેનત કરીને એને બધાને એક કુવામાંથી પાણી ભરતા કર્યા. હવે તમે એમ કહેવા માંગો છો કે કુવા ખોદાશે તો બજેટમાં કુવા ખોદવાની, હેન્ડપંપ રાખવાની, કે પાણીની જે કઈ જોગવાઈ હશે એમાં મુસલમાનો માટે જુદું બજેટ મૂકશો? તો આ તો ગાંડપણ છે. આ દેશમાં ઊંચ નીચનો ભેદ દૂર કરવો હોય, ધર્મનો ભેદ દૂર કરવો હોય, તો બધા ભેગા થાય એવું કરવું પડે. આ તો દરેક વસ્તુમાં મુસલમાનોને જુદા બેસાડવાનો ધંધો કોંગ્રેસે શરૂ કર્યો છે, અને બહુ ખરાબ પરિણામ આવશે. અને સૌથી ખરાબ દુઃખ થાય એવી વાત એ છે કે આ કાયદાનું જે કલેવર નક્કી કરવામાં આવ્યું છે એ સોનિયા ગાંધીજીના વડપણ હેઠળ નક્કી થયું છે. તો આને આપણે શું સમજીશું? શું કહેવા માંગે છે કોંગ્રેસ? આ શું મેસેજ છે? આ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો માની લઈએ કે હવે આવતા વખતમાં કોંગ્રેસ ફરી આ દેશમાં 12-15 બીજા પાકિસ્તાન કરાવવા માંગી રહ્યું છે. દરેક ગામમાં મુસલમાનો માટે જુદી જોગવાઈઓ, દરેક બજેટમાં એમના માટે જુદી જોગવાઈઓ. વચ્ચે આ જ સરકારે, મનમોહનસિંહની સરકારે એમ કહ્યું હતું ને, એ વખતે મેં બહુ ટીકા કરી હતી કે જે વિસ્તારમાં માઇનોરિટી, એટલે ફરી સમજી લેજો, માઇનોરિટી એટલે મુસલમાનો, જે વિસ્તારમાં માઇનોરિટીની બહુમતી હશે એ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ મુસ્લિમ મૂકવામાં આવશે. તો મેં સવાલ કરેલો કે ભાઈ એક વિસ્તારમાં મુસલમાનોની બહુમતી છે, હવે એ વિસ્તારમાં તમે પીઆઈ સુધી બધાને મુસલમાન રાખ્યા, કર્મ એસએચઓ મુસલમાન, ફોજદાર મુસલમાન, એમના નીચેના કર્મ સિપાહીઓ મુસલમાન, હવે એની ઉપર તમે પછી જે 8-10 પોલીસ સ્ટેશનો વચ્ચે એક એસીપી છે જેના અંડરમાં 8 પોલીસ સ્ટેશન છે, 6 પોલીસ સ્ટેશન છે, હવે બાકીના 5 પોલીસ સ્ટેશન હિન્દુ બહુમતીવાળા છે અને 2 પોલીસ સ્ટેશન એની અંડરમાં મુસ્લિમ બહુમતીવાળા છે, તો પછી એસીપી પણ તમે મુસલમાન રાખશો? પછી તમે એમ કહેશો કે એસીપી મુસલમાન જોઈશે, ડીસીપી મુસલમાન જોઈશે, અને જ્યાં મુસલમાનોની બહુમતીવાળું 2 કરતાં વધારે પોલીસ સ્ટેશન હશે ત્યાં સીપી પણ મુસલમાન જોઈશે? શું માંડ્યું છે આ સરકારની પ્રપોઝલ હતી મનમોહનસિંહ સરકારની,
કે મુસ્લિમ વિસ્તારમાં એટલે લઘુમતી વિસ્તારમાં લઘુમતી કોમના જ પોલીસ અધિકારીઓ જોઈએ. તો મને કહેવા દો કે અત્યારે હિન્દુ બહુમતી વિસ્તારમાં હિન્દુ પોલીસ અધિકારીઓ છે અને હિન્દુઓના બરડા ફાડી નાખીને ચામડા ચીરી નાખીને આ હિન્દુ પોલીસ અધિકારીઓ હિન્દુઓને ઊંધા પાડીને પૈસા ઉકાવી રહી છે. કોઈ દયા નથી રાખતું કે હું પટેલ છું ને આ આરોપી પટેલ છે કે આ શંકાસ્પદ વ્યક્તિ પટેલ છે એને માફ કરી દઈએ કે એની પાસે પૈસા લીધા વગર કામ કરીએ. પણ આ ગાંડપણ દેશને ફરી વિભાજન તરફ લઈ જઈ રહ્યું છે. હવે આ કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યારે લઘુમતી કોમના એટલે કે જેને આ કાયદા હેઠળ એક ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે એમ એ લોકો એટલે કે મુસ્લિમો ખ્રિશ્ચિયનો આપણા ગુજરાતની વાત કરું તો અને આદિવાસીઓ હરિજન ભાઈઓ આમાંનો કોઈ પણ ફરિયાદ કરવા જાય ને પોલીસ અધિકારી એની ફરિયાદ ન લે અને એમાં યોગ્ય પગલાં ના લે તો એ પોલીસ અધિકારીને 2 વર્ષની સજા. એટલે ગામમાંથી કોઈ આદિવાસી ભાઈ પોલીસ સ્ટેશનમાં ગયા એણે 12 જણના નામ આપ્યા કે સરપંચ ઉપસરપંચ અને આટલા જે કોંગ્રેસવાળા આટલા ભાજપવાળા બધાએ થઈને મને માર્યો મારી જોડે ખરાબ વર્તન કર્યું. હવે એ 12માંથી જો એ 4 જણને પકડે ને 8 જણને ના પકડે તો એને રાત્રે ઊંઘણી આવે કે બને કે મને 2 વર્ષની સજા થઈ જશે. એટલે આ જે વિશિષ્ટ દરજ્જાવાળા જે નાગરિકો ઊભા કરવા માગે છે એ જેટલાના નામ દે એટલા બધાને પોલીસે પકડવાના કોર્ટમાં રજૂ કરવાના અને એમ બિચારો હાથ જોડીને એમની બી માફી માગશે કે ભાઈ એણે નામ આપ્યું એટલે હું તમને પકડું છું જીતુભાઈ મને તમને પકડવામાં કોઈ રસ નથી પણ હવે કોર્ટમાંથી છૂટજો. હવે આટલા બધા વિશેષ અધિકારો આપી દેવાથી સમાજમાં એકતા નહીં થાય. આ બધા વિશિષ્ટ અધિકારો આપી દેવાને કારણે સમાજ તૂટી જશે, વર્ગ વિગ્રહ થશે અને દેશની એકતા તૂટી પડશે. કોઈ પણ લઘુમતી અલ્પસંખ્યકો નું જે વેલફેર છે એનું જે પ્રગતિ થવી જોઈએ ચોક્કસ થવી જોઈએ. એમને થોડાક વિશિષ્ટ સગવડો આપવામાં આવે એ પણ સમજાવી વસ્તુ છે. પણ એમના માટે બજેટમાં જુદી જોગવાઈ હોય એમના માટે કાયદામાં જુદી જોગવાઈ હોય એ સમજાવી વસ્તુ નથી. અને આ કોંગ્રેસ સરકારે તાળા એટલે કાઢી નાખ્યા પોટા એટલે કાઢી નાખ્યું કે ત્રાસવાદીઓની સાથે મુસલમાનોના થોડાક લોકોને એને કારણે અગવડ પડતી હતી. એટલે કીધું કે ત્રાસવાદીઓ આ દેશમાં ભલે બોમ્બ ધડાકા કરે પણ 10 મુસલમાનોને પણ હેરાનગતિ ન થાય એટલા માટે આ કાયદો અમે કાઢી નાખીએ છીએ ને એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. એટલે ત્રાસવાદીઓ માટેનો ખાસ કાયદો કાઢી નાખવામાં આવ્યો અને હવે દરેક હિન્દુ અને એમાં અપર કાસ્ટનો દરેક હિન્દુ ત્રાસવાદી હોય અને એને જેલમાં જ ગાળી દેવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય એવો કાયદો આ સરકાર લઈને આવી છે. બોમ્બ ધડાકા કરનારને કોઈ સજા નહીં, એને કોઈ એના માટે કોઈ ખાસ કાયદા નહીં, પણ પડોશી જોડે પાણી માટે અથવા છોકરાઓની મારામારીમાંથી પડોશી જોડે મારામારી થાય ને કોઈ પડોશીનું માથું ફૂટી જાય વાગે તો એના માટે આ માણસને 6 વર્ષ જેલમાં ધકેલી દેવાનો. આ કઈ રીતના કાયદા છે? આ કાયદો કોઈ પણ કાળે જો લોકસભામાંથી પસાર થશે તો આ દેશની એકતા છિન્નભિન્ન થઈ જશે. કોંગ્રેસ યુપીમાં જીતશે કે નહીં જીતે ભગવાન જાણે, પણ આ કાયદાને કારણે દેશમાં અત્યારે જે સૌહાર્દનું વાતાવરણ છે એ ચોક્કસ છિન્નભિન્ન થઈ જશે. આવો જંગલી અને મનગઢંત એકતરફી કાયદો
કોઈ મુસ્લિમ શાસક પણ ન લાવત. આ દેશમાં સેંકડો વર્ષ અંગ્રેજોના 300 વર્ષ, એ પહેલા મુસલમાનોના 300 વર્ષ, 600 વર્ષ પરદેશી શાસકો, હિન્દુ સિવાયના ધર્મ પાળનારા ક્રિશ્ચનો અને મુસલમાનોની સરકાર રહી. 600 વર્ષ આ દેશ પર ક્રિશ્ચનો અને મુસલમાનોએ રાજ કર્યું. માઇનોરિટીમાં હતા સત્તા પર હોવા છતાં એમની વસ્તી માળ 20-22% વધી નહીં. આજે પણ દેશમાં કુલ મુસલમાનોની સંખ્યા 20% કરતાં વધારે નથી અને ખ્રિશ્ચિયનોની સંખ્યા 4% કરતાં વધારે નથી દેશની વસ્તીના. પણ એમના શાસન દરમિયાન 300 વર્ષમાં ખ્રિસ્તીઓએ એવો કાયદો નહોતો કર્યો કે કોઈ પણ ખ્રિસ્તી પરનો હુમલો એ દેશદ્રોહ કહેવાશે. કોઈ પણ ખ્રિસ્તી પર હુમલો થશે તો હિન્દુને વધારે સજા થશે અને ખ્રિસ્તીને ઓછી સજા થશે. કોઈ મુસ્લિમ શાસકે આવો કાયદો નહોતો કર્યો કે મુસ્લિમ સિપાઈ પર હુમલો કરનાર હિન્દુઓને વધારે સજા થશે અને હિન્દુઓને મારનાર મુસ્લિમ સિપાહીને છોડી મૂકવામાં આવશે. તો તમે તો ઔરંગઝેબ અને ક્લાઇવ લોઇડ કરતા ગયા. તમે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને મોગલો કરતા, ઘોરી કરતા વધારે ખરાબ કાયદા લાવો છો દેશમાં. આ કાયદો ખસવો જોઈએ. આ કાયદા પર લોકસભામાં ચર્ચા થશે તો પણ આ દેશનું હિત થશે એમ કહેતા હું અચકાતો નથી. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.